ખેડૂત મિત્રો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વગરની યુટ્યુબ ચેનલ ઉપર આપનું સ્વાગત કરું છું હું ડૉક્ટર જેબી ડોબૈયા વૈજ્ઞાનિક વિસ્તરણ શિક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટી વગર ડાંગ ખેડૂત મિત્રો આજે આપણે જાણવાનું છે કે ખેડૂતોને ઘણી બધી યોજનાઓનો જે લાભ લેવો જોઈએ એ કેવી રીતના એની અરજી કરવાની છે તો ઘણી બધી યોજનાઓ છે તો એની અરજી કેવી રીતના કરવી એ ઘણા ખેડૂતભાઈઓ મિત્રોને ખબર હોતી નથી તો એના માટે હા ગુજરાત સરકારે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ઇન નામની વેબસાઇટ ઘણા સમયથી બહાર પાડેલી છે અને આ વેબસાઇટ ઉપર જઈને આપણે અરજીવો કહી શકીએ છીએ તો કરવાનું શું છે કે આઈ ખેડૂત આ જે પોર્ટલ છે એ પોર્ટલ ખોલીને એની અંદર ઘણી બધી યોજનાઓ આપણને જોવા મળશે જેવી કે ખેતીવાડીની યોજનાઓ બાગાયતની યોજનાઓ પશુપાલનની યોજનાઓ મત્સ્યપાલનની યોજનાઓ પ્રાકૃતિક ખેતીને લગતી યોજનાઓ સો ટકા સેન્દ્રીય ખેતીની લગતી યોજનાઓ આ વિવિધ પ્રકારની યોજનાઓ આપણને આ જે આ ખેડૂત પોર્ટલ પર આપણને જોવા મળશે તો એની અંદર આપણે ક્લિક કરીને એની અંદર વિગતો વિગત ભરવાની છે પરંતુ આપણે જે ખેતી કરવાના છીએ જે પાક વાવવાના છીએ એને અનુસંધાનને જ આપણે માહિતી ભરવાની છે આપણે સમજી લો કે બાગાયતનો પાક વાવવાના છીએ તો બાગાયતની યોજના ઉપર જ ક્લિક કરશું અને એની જ માહિતી આપણે ભરવાની થશે તો ઘટકનું નામ જે આવશે તો એ પછી એના પ્રમાણે આપણે પસંદ કરશું તો પછી અરજી કરશું અને એમાં અરજીની સામે અરજીની તારીખ પણ લખેલી હશે કે આ સમય દરમિયાન જ આપણે અરજી કરી શકીશું એ સમય સમય પછી આપણે અરજી કરી શકીશું નહીં તો અરજી કરવા ઉપર ક્લિક કરવાનું છે ખેડૂત મિત્રો અહીંયા મારે ધ્યાન આપ આપણે બધાને ધ્યાન આપવાનું થાય કે આપણે આના પીરિયડ પણ લખેલો હોય છે કે આપણે દસ વર્ષમાં એક વખત આ મતલબ જે સ્કીમ છે યોજનાનો છે એનો લાભ લઈ શકીએ છીએ અથવા આજીવન એક વખત તો અહીંયા ખાસ આપણે ધ્યાન રાખવાનું જ્યારે કોઈ પણ લાભ લેતા પહેલાં ઘણી વખત એવું પણ થાય છે કે આપણે અરજી ક્લિક કરતાં અરજી મતલબ નવી અરજી કરવા માટે ક્લિક કરીએ છીએ પરંતુ અરજી ખુલતી નથી એનું કારણ કે આપણા કોમ્પ્યુટરની અંદર અંદર અથવા આપણા મોબાઈલની અંદર પોપઅપ જે કરીને એક આવે છે મેનુ તો એ બંધ હોય છે તો એને અલાઉડ કરવું પડે છે જેથી કરીને આપણી જે આગળની પ્રોસેસ છે એ આગળ વધી શકે નહીં કંઈ ત્યાં આપણી પ્રોસેસ અટ અટકી જાય છે તો ખાસ મારે ધ્યાન દોરવાનું જે અરજી જાહેર આપણે કહીએ છીએ તે બે વસ્તુ છે એક તો આપણે રજિસ્ટર થયેલા ખેડૂત છીએ કે રજિસ્ટર થયેલા ખેડૂત નથી એ પણ ધ્યાન રાખવું પડે હવે નહીં હોય કે હોય બંને લોકો અરજી કરી શકે છે એમાં કોઈ શંકા નથી તો જ્યારે આપણે અરજી કરીએ છીએ આ નવી અરજી કરવા માટે ખુલે છે અને આપણે નોંધાયેલા વ્યક્તિ છીએ તો ફક્ત આપણે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર આ બંને વસ્તુ નાખવાનો છે અને નીચે આ ઓટીપી આવશે અથવા કોડ આવશે એ કોડ નાખીશું તો ઓટોમેટિક આપણે આગળ જે ભરેલું જે વિગત છે આપણી પોતાની જ આપણા ખેતીની જમીન કેટલી છે આપણું બેંક શું છે એ બધું જ ઓટોમેટિક આપણને અંદર દેખાશે જેથી કરીને આખું ફોર્મ આપણને ફરીથી ભરવું પડશે નહીં એ ખૂબ જરૂરી છે અને પેલું પણ છે અને બીજી વસ્તુ આમાં ખાસ ધ્યાન રાખવાની કે જે ફૂરડી લાલ કલરની જે છે એ વસ્તુ ફરજિયાત ભરવાની છે તો એમાં ખાસ ધ્યાન રાખજો જો એ વસ્તુ નહીં ભરીએ તો અરજીઓને આપણે આગળ કરી શકશું નહીં હવે સંપૂર્ણ અરજી જાય આપણી ભરાઈ જાય છે આ સંપૂર્ણ અરજીઓમાં ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો એવી છે કે જમીનના ખાતા નંબર આધાર કાર્ડ નંબર બેંકની વિગતો પાકની વિગતો તમે કેટલા હેક્ટરમાં પાક વાવવા માગો છો આ બધી જ વસ્તુઓ અંદર નાખવાની હોય છે તો એ બધી જ વસ્તુ આપણે થોડીક તૈયારી કરીને રાખીએ બીજું આ બધી જ વસ્તુ થયા પછી આપે આ અરજીને સેવ કરીશું નીચે સેવનું બટન આવે છે સેવ થઈ ગયા પછી એની અંદર આપણા રજીસ્ટ્રેશન નંબર આવશે કે એપ્લિકેશન નંબર આવી જશે કે આ રજિસ્ટ્રેશન નંબર માનો કે અત્યારે બાવીસ ત્રેવીસ ચાલતું હોય તો બાવીસ ત્રેવીસ આવશે ત્રેવીસ ચોવીસ ચાલતું હોય તો ત્રેવીસ ચોવીસ આવશે એ પ્રમાણે આગળ વરસ આવશે અને પછી અરજીઓનો નંબર આવી જશે એટલે એ અરજી નંબર આવી જશે એટલે અરજી નંબર આવ્યા પછી આપણે જો કાંઈ હજી પણ કાંઈ સુધારા જેવું લાગતું હોય તો એક બાજુમાં એમ આવે છે કે અરજી અપડેટ અને ફરીથી એને સુધારો કરી શકીએ તો એને અપડેટ આપણે કહી શકીએ કાંઈ ઘટતું હોય તો પછી અપડેટ થયા પછી હવે પછી કન્ફર્મ કરવાની વાત આવે છે તો અરજી જ્યારે આપણે કન્ફર્મ કરીએ છીએ ત્યાં કન્ફર્મ ક્યાં પછી કોઈ સુધારો થશે નહીં તો પછી આપણે અરજીને કન્ફર્મ કરવાની છે અને અરજીને પિન્ટ કાઢવાની છે ભાઈઓ ખાસ અહીં આપણે પિન્ટ કાઢતા લેતા ભૂલવાનું નથી કારણ કે પ્રિન્ટ કાઢીને જ પછી આપણે જે તે સંસ્થાને પહોંચાડવાનું થાય છે હવે ઘણી વખત એની સંસ્થા કઈ સંસ્થાને પહોંચાડવાનું એ પેન્ટમાં આપેલું જ હોય છે પરંતુ સમજો કે તમારે જે અરજી જે છે એમાં તમારે સહી સિક્કો સિક્કો તો નહીં પણ તમારે સહી અથવા અંગૂઠો તમે જે કરતા હોય તે એ કહીને તમારે જે તે સંસ્થાને પહોંચાડવાનું હોય છે અને સમજો કે તમારે જે તે સંસ્થાને સીધું ડાયરેક્ટલી પહોંચાડવું નથી તો એ જ પોર્ટલ પર જે પ્રિન્ટ કરેલું છે એને અપલોડ કરવાનો એક ઓપ્શન આવે છે તો એ તમારી સહ કરેલું અથવા અંગુઠો આવેલી જે અરજીઓ છે એની સાથે આધાર કાર્ડ છે એની સાથે તમારા જે કંઈ રેશન કાર્ડ છે એની સાથે અન્ય જે ડોક્યુમેન્ટ છે તે બધા જ પીડીએફ ફોર્મમાં એ જોડીને ખાસ બસો એમ કહેવાય ને કે કેબીથી વધારે જવા ના જોઈએ એ વસ્તુનું ધ્યાન રાખવાનું અને અપલોડ કરી શકીએ છીએ તો આપણે જે તે કચેરીમાં એ ફોર્મ આપવા જવાની જરૂર રહેશે નહીં ખાસ પછી જે અધિકારી છે સક્ષમ અધિકારી એની જ્યારે પૂર્વ મંજૂરી મળી જાય આપણને ત્યાં એનો લેટર આપણા ગયા આવશે આપણા જે અંદર અરજીમાં જે આપણે નાખ્યું છે એડ્રેસ એના ઉપર આપણું આવી જશે અને એના આધારે પૂર્વ મંજૂરીના આધારે આવ્યા પછી જ આપણે જે તે વસ્તુની ખરીદી કરીશું અને એ વસ્તુની ખરીદી ખાસ કરીને ઇનપુટ ડીલર જે ગવર્નમેન્ટે નક્કી કરેલા છે એ ઇનપુટ ડીલર પાસેથી જ આપણે ખરીદી કરીશું બીજા અન્ય ઇમ્પ્લોઈઝ મતલબ ડીલર પાસેથી ખરીદી કરશો તો આપણને પેમેન્ટ મળવાપાત્ર થશે નહીં તો આ ઇનપુટ ડીલરો આપણને ક્યાંથી જાણવા મળે તો એ વેબસાઇટ ઉપર જ ઇનપુટ ડીલરોનું આખું લિસ્ટ છે અને એ પણ જિલ્લાવાઈઝ પણ છે અને તાલુકાવાઈઝ પણ છે કે આપણા તાલુકામાં આ આ જે વ્યક્તિ છે એની પાસેથી આપણે આ વસ્તુ લેશું તો એ છે એ માન્ય ગણવામાં આવશે તો એ ક્યારેય કરશું જ્યારે પૂર્વ મંજૂરી જેતે અધિકારી દ્વારા આપણને બાગાયત અધિકારી હોય તો બાગાયત અધિકારી ખેતીવાડી તો એ જેતે અધિકારી દ્વારા મળી ગયા પછી જ આપણને મંજૂરી મળી ગયા પછી જ આપણે ઇનપુટની ખરીદી કરશું અને ઇનપુટની ખરીદી કરીને પછી પણ બિલ પણ સાચવશું અને જેતે આ જે પૂર્વ મંજૂરીનો કાગળ છે એ પણ સાચવશું પછી જેતે અધિકારીને આપણે જાણ પણ કહીશું કે અમે આ ખરીદી લીધું છે અને આ તમે વેરિફિકેશન કરવા આવી શકો છો એટલે જે તે સક્ષમ અધિકારી છે એ વેરીફિકેશન કરવા માટે તમારા ખેતર પર આવશે તમારે તમે જ્યાં પેલું કામ કર્યું છે ત્યાં આવશે અને એને બરાબર માલુમ પડશે તો પછી તમને તમારા જે ખાતા નંબર નાખ્યો છે એ ખાતા નંબર ઉપર તમને જે નીતિ નીતિ નિયમો અનુસાર પૈસા મળવાપાત્ર અથવા જે કાંઈ રકમ મળવા પાત્ર છે યોજનાના પહેલાં સાથે એ તમને મળશે ખાસ મારે તમને આજે આ જ ઉપર વિષય ઉપર વાત કરવી હતી કે ઘણા ખેડૂત મિત્રોને આ પ્રશ્ન હતો કે આપણે અરજી કેવી રીતના કરવી અને ક્યાં પહોંચાડવી અને એનો કેવી રીતના આપણને ફાયદો મેળવવો તો આ વિશે આપણે ઓનલાઈનથી સમજણ મેળવી અરજી કરવામાં ક્યાંય પણ અરજી પણ મૂંઝવણ અનુભવાતી હોય અથવા ભૂલ પડતી હોય તો દરેક જિલ્લાની અંદર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આવેલું છે દરેક જિલ્લાની અંદર પશુપાલન ખાતું બાગાયત ખાતું ખેતીવાડી ખાતું આ દરેક ખાતાઓ આવેલા છે તો એનો સંપર્ક કરીને આપણે અજીવો કરીશું બહુ ધ્યાન રાખીને અરજીવો કરીશું નમસ્તે